કેટલાક લોકો પ્રશંસા કરે છે કે હું ઊંચો છું, પણ કેટલાક લોકો મશ્કરી પણ કરે છે. મને કોઈ તકલીફ નથી જો તેનાથી તેઓ ખુશ થતા હોય તો. જ્યારે હું શાળામાં કબડ્ડી રમતો હતો ત્યારે મારા મિત્રો ગૂંચવાઈ જતા હતા. તેઓ પૂરી યોજના બનાવતા હતા કે કેવી રીતે મને રોકી શકાય. પછી તો મેં રમવાનું પણ બંધ કરી દીધું અને ખેતીના કામમાં જોડાઈ ગયો. હું ઈશ્વરનો આભારી છું કે મારો પરિવાર મારી સારી કાળજી લે છે. હું રોજ 6 લિટર દૂધ પીઉં છું. મારા માતા જે પણ રસોઈ બનાવે તે હું ખાઈ લઉં છું. હું ઘી, માખણ અને ઘરનું ભોજન ખાઉં છું. ક્યારેય કોઈ વાતથી મને તકલીફ નથી થઈ. 9 મીટર કપડાં લાગી જાય છે, કુર્તા પૈજામા. મારા માટે કુર્તા પૈજામા તૈયાર કરવા માટે 9 મીટર કપડું વપરાય છે. અહીં આ વિસ્તારમાં માત્ર એક જ દરજી છે જે તે સીવી આપે છે. મારા બૂટ ચપ્પલ ખાસ કરીને મલર કોટલામાં બને છે. મને લાગે છે કે આ 15 કે તેથી વધારે સાઇઝના છે. લોકો મને જોઈને મજા માણે છે. હું પણ તેમને સ્માઇલ આપી દઉં છું. મોટાભાગે હું બાઇકથી ખેતરે જાઉં છું કારણ કે કારમાં ફિટ થવું મુશ્કેલ હોય છે. ખેતીનો સામાન ખરીદવા માટે પણ હું બાઇકનો જ ઉપયોગ કરું છું. પહેલાં અમે બીજા ઘરમાં રહેતા હતા. મારા પરિવારને ઘર અને બારણાનું સમારકામ કરાવવું પડ્યું. જ્યારે અમે બીજું ઘર બનાવ્યું ત્યારે અમે આ બારણાની સાઇઝનું ધ્યાન રાખ્યું. મારા માતા પિતા ઈચ્છતા કે હું લગ્ન કરી લઉં, પણ ધાર્મિક રિવાજોમાં મારો રસ વધારે છે. મેં તેમને કહ્યું કે નાના ભાઈના લગ્ન કરાવી દો. અમે અમારા બાળકને પ્રેમ કરીએ છીએ અને અમને તેના પર ગર્વ છે. તેની ઊંચાઈ હંમેશા વધારે રહી છે. જ્યારે તે જન્મ્યો ત્યારે તેનું વજન 5 કિલો કરતાં વધારે હતું. તેણે ક્યારેય અમને નિરાશ નથી કર્યા. ક્યારેય પણ કોઈએ એની ફરિયાદ નથી કરી. 14 વર્ષની ઉંમરે જ તે 7 ફૂટ અને 2 ઇંચનો હતો. તે મને માં, મમ્મી જે ગમે તે કહીને બોલાવે છે. જ્યારે કોઈ પણ સંબંધીના ઘરે કાર્યક્રમ હોય તો તે જ જાય છે. તે અમારા ઘરનું, ખેતીનું, બાકીની બધી વાતોનું ધ્યાન રાખે છે. તેના પિતાને હવે કોઈ વાતની ચિંતા નથી અને હવે અમારો દીકરો બધું સંભાળી લે છે. હું તેના કપડાં સીવું છું. ઘણો સમય થઈ ગયો અને આ વિસ્તારમાં બીજો કોઈ દરજી તેના કપડાં નથી સીવતા. 9 મીટરથી વધારે કપડું જોઈએ છીએ. 10 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તેના કપડાં સીવવામાં અન્યોના કપડાં કરતાં વધારે સમય લાગે છે. 9 મીટર કપડાંને વેતરવામાં અને સીવવામાં લગભગ બમણો સમય લાગે છે.